ધોરણ એક વિષય કમ્પ્યુટર પાઠ સાત કમ્પ્યુટરના અન્ય ભાગો વિશે તમે આગળની વિડીયોમાં માહિતી મેળવી હતી અને નીચેના શબ્દો વાંચો અને લખો પણ તમે નોટબુકની અંદર લખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય જોઈએ. તેમાં પ્રશ્ન એક છે, યોગ્ય જોડકા જોડો. તો એમાં જોવા અહીંયા આગળ અમાં નામ આપેલા છે અને બમાં ચિત્ર આપેલા છે. અમાથી બમાં જોડવાનું છે. તો હવે અહીંયા આગળ જોવા અહીં લખેલું છે પ્રિન્ટર. તો પ્રિન્ટર ક્યાં આપેલું છે? આર બે નંબરનું ચિત્ર. તો આપણે એને સીધી લીટીથી જોડવાનું છે પ્રિન્ટર આ રીતના. પછી આપ્યું છે હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્ક અહીં સામે જોવાનું. કયું ચિત્ર છે? પહેલું ચિત્ર. તો હાર્ડ ડિસ્કને આ રીતના જોડવાનું છે તમારે. જો આ મેં જોડ્યું. પછી છે સીડી. તો સીડીનું ચિત્ર સામે બમા જો. આ રહ્યું છેલ્લો નંબર, ગોળ છે સીડીનો આકાર. આ સીડી અહીંયા આગળ દોર જોડવાનું. પછી રહ્યું સ્પીકર. તો સ્પીકર એટલે આ ચિત્ર અહીંયા આગળ. બરાબર. હવે આ રીતના તમારે તમારે પાઠ્યપુસ્તકની અંદર જોડવાનું છે. હવે આગળ જોઈએ કે નીચેના પ્રશ્ન બે નીચેના શબ્દો વાંચો અને લખો. હવે આ જે એનું એ જ તમારે અહીંયા આગળ લખવાનું બે વાર. જો એક વખત લખીને બતાવું છું. કોમ્પેક્ટ ડિસ્ક. આ રીતના એનું એ આ બધું તમારી જાતે અહીંયા આગળ લખી દેવાનું. પછી પ્રશ્ન ત્રણ, આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે રાઉન્ડમાં રંગ પૂરો અને જવાબ ખાલી જગ્યામાં લખો. પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા વડે માહિતી કાગળ પર છાપી શકાય છે. નીચે જો એ બી અને આ સી આ ત્રણ જવાબ આપેલા. ત્રણમાંથી એક સાચો જવાબ છે. આ ત્રણમાંથી એક સાચો જવાબ એટલે કે આવે એ. આ એ લખેલી અહીંયા આગળ આવે એની બાજુમાં પ્રિન્ટર. માટે આગળ જવાબ આવશે પ્રિન્ટર. ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે તમારે પ્રિન્ટર. ચલો પછી આગળ બે નંબર, ખાલી જગ્યા વડે કમ્પ્યુટરમાં વાગતા ગીતોનો અવાજ સાંભળી શકાય છે. નીચે જો ત્રણ જવાબ આપણે પ્રિન્ટર સ્પીકર ને હાર્ડ ડિસ્ક. આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. આવશે જવાબ બી. બીની બાજુમાં લખેલું છે સ્પીકર. સ્પીકરથી તમે અવાજ સાંભળી શકો છો. તો જવાબ આવશે સ્પીકર. પછી ત્રણ નંબર, ખાલી જગ્યાનો ઉપયોગ કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહવા માટે થાય છે. નીચે જો હાર્ડ ડિસ્ક પ્રિન્ટર અને સ્પીકર આ ત્રણ જવાબ આપેલા છે. આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. એ લખેલું છે એની બાજુમાં અહીં જો હાર્ડ ડિસ્ક. માટે અહીં આગળ લખવાનું જવાબમાં હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની અંદર શું થાય? કમ્પ્યુટરમાં માહિતી નો સંગ્રહ કરી શકાય છે. પછી ચાર નંબર, કે ખાલી જગ્યા સીપીયુમાં જ ફિટ કરેલ હોય છે. કોમ્પેક્ટ ડિસ્ક, હાર્ડ ડિસ્ક અને ફ્લોપી ડિસ્ક. આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. શું આવે જવાબ? આ બી લખેલું છે. બીની બાજુમાં એ જો હાર્ડ ડિસ્ક. આ હાર્ડ ડિસ્ક તમારે અહીં લખવાનું. હાર્ડ ડિસ્ક ક્યાં હોય? સીપીયુની અંદર જ ફિટ કરેલી હોય છે. માટે તમારે અહીંયા આગળ જવાબ લખવાનું હાર્ડ ડિસ્ક. ચલો પછી પાંચ નંબર, કોમ્પેક્ટ ડિસ્કને ટૂંકમાં ખાલી જગ્યા કહે છે. સીડી, કેડી અને સીપીયુ. આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. ત્યાં આગળ જવાબમાં લખવાનું સી, પછી ડોટ ને પછી અહીંયા આગળ લખવાનું ડી. સી એટલે કોમ્પેક્ટ અને ડિસ્ક એટલે ડી. માટે સીડી કહેવાય. પછી છ નંબર, ખાલી જગ્યાનો આકાર ગોળો હોય છે. હાર્ડ ડિસ્ક, સીડી અને સીપીયુ. તો કોનો આકાર ગોળો હોય છે? સીડી. અમે ચિત્રમાં જોયું, જોડકામાં તમે જોયું હશે સીડીનો આકાર ગોળ હોય છે. અહીંયા આગળ તમારે સીડી લખવાનું. હવે જોઈએ આગળ. હવે પ્રશ્ન ચાર છે જે તમારે લખવાનો નથી. હવે આપણે આજે પ્રશ્ન સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ છે જેને તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે અને સ્વાધ્યાય પણ નોટબુકની અંદર લખવાનું.